नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। आज ना वीडियो में बाळको आपणे गणित में प्रकरण एक तरफ जईशुं। अने अत्यार सुधी बाळको आपणे मौखिक घणुं बधुं शीखी गया, जेम के 1 थी 50 मां सीधा आंक, ऊंधा आंक, वच्चेनी संख्या, आगळनी संख्या, पछी अंकोने शब्दोमां, एम घणुं बधुं शीखी गया छीए। चढ़तो क्रम, उतरतो क्रम। हवे बाळको आपणे प्रकरण तरफ जईशुं, जेमां प्रकरण एक मां आपणे आकारो शीखीशुं। तो बाळको अहीं आपणे चार आकारो दोरेला छे, એટલે આપણે આકાર અને વસ્તુ દ્વારા પણ શીખીશું અને તેના નામ લખતા પણ શીખીશું। તો અહીંયા બાળકો સૌ પ્રથમ છે ચોરસ, જેને ચોરસ કેમ કહેવાય છે, કારણ કે તેની ચારે બાજુઓ છે અને ચાર ખૂણાઓ છે, પરંતુ કેવા છે, સરખા। અહીંયા ચોરસ આપેલો છે, તેને ચાર બાજુઓ છે અને ચાર ખૂણાઓ છે, પરંતુ તેની ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ કેવા છે, સરખા। જેનો આકાર બાળકો આપણે કટિંગ પણ કર્યો છે, તો તમને દેખાય છે ને બાળકો કે આ છે ચોરસ, એને કેટલી બાજુઓ છે, 1 2 3 અને 4, ત્યાં પે ખૂણા 1 2 3 અને 4, એટલે કે તેને ચાર બાજુઓ પણ છે અને ચાર ખૂણાઓ પણ છે, એટલે કે ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ સરખા હોય તેને શું કહેવાય, ચોરસ। તો બાળકો ચોરસ આકારની ઘણી બધી વસ્તુ હોય છે, જેમ કે બાળકો અહીંયા આપણે સૌપ્રથમ એક એક્ટિવિટીમાં લીધો છે ઘડિયાળ। તો બાળકો ઘડિયાળનો આકાર કેવો છે, ચોરસ, તો આપણે એનો આકાર જોઈ લઈએ। चौरस एटले के जेनी चार बाजुओ होय परंतु सरखी होय, चार बाजुओ तो होय परंतु सरखी होय एने चौरस कहेवाय। एक तो पाछी बाळको पजल, तमे रमो छो ने मित्रो पजल, अलग अलग रंगो एक सरखा करवाना, एनो आकार पण चौरस होय छे। त्यारे बजारमां मळती सांप सीढ़ी रमवानी जे गेम आवे छे एनो आकार पण चौरस होय छे, एम चौरस आकारनी घणी बधी वस्तु होय छे। हवे बाळको आपणे चौरस आकार लखता शीखीए। तो चने कानो एकमात्र चौरस, त्यार पछी बाळको लंबचौरस। तो लंबचौरस ने पण चौरसनी जेम चार बाजू अने चार खूणाओ तो छे, परंतु तेनी लंबाई करता तेनी पहोळाई लांबी छे। लंबचौरस ने पण चौरसनी जेम चार बाजू अने चार खूणा छे, परंतु तेनी लंबाई करता तेनी पहोळाई लांबी छे। लंबाई करता पहोळाई लांबी छे, तेथी तेने लंब चौरस एटले के लांबू छे एटले लंब चौरस। तो बाळको आपणे आकार पण जोई लईए। तो बाळको आ छे लंब चौरस आकार, कयो आकार, लंब चौरस, 1 2 3 4 એટલે ચોરસ તો છે જ, પરંતુ તેની લંબાઈ કરતા તેની પહોળાઈ લાંબી છે, લાંબુ એટલે લંબ ચોરસ। તો બાળકો લંબ ચોરસ આકાર શું હોય છે, તો બાળકો સૌપ્રથમ તો સ્લેટ દેખો, સ્લેટ નો આકાર કેવો છે, તેની લંબાઈ કરતા તેની પહોળાઈ લાંબી છે એટલે લંબ ચોરસ। ત્યાર પછી બાળકો પોસ્ટકાર્ડ, આ પોસ્ટકાર્ડ છે તેનો આકાર પણ કેવો છે બાળકો, લંબ ચોરસ છે ને, ચાર બાજુઓ તો છે પરંતુ તેની લંબાઈ કરતા તેની પહોળાઈ લાંબી છે। ત્યાર પછી બાળકો આ છે ડસ્ટર, ડસ્ટરનો આકાર પણ કેવો છે, લંબ ચોરસ। ત્યાર પછી બાળકો આ છે મોબાઈલ નું કવર, એનો આકાર પણ કેવો છે, લંબ ચોરસ। એમ લંબ ચોરસ આકારની ઘણી બધી વસ્તુઓ હોય છે। હવે બાળકો આપણે લંબ ચોરસ આકાર લખતા શીખીએ। તો લ ને માથે મીંડું લંબ, ચ ને કાનો એકમાત્ર ચોરસ, લંબ ચોરસ। ત્યાર પછી ત્રિકોણ, તો ત્રિકોણ ને કેટલી બાજુઓ અને કેટલા ખૂણા છે, તો ત્રિકોણ ને 1 2 ને 3, ત્રણ બાજુઓ છે અને ત્રણ ખૂણા છે, એટલે કે જેને ત્રણ બાજુ હોય એને ત્રિકોણ, ત્રણ એટલે ત્રિકોણ અને ચ એટલે ચોરસ, ચાર એટલે ચોરસ અને ત્રણ એટલે ત્રિકોણ। અને લંબ ચોરસ કેમ કહેવાય છે, તેની લંબાઈ કરતા તેની પહોળાઈ લાંબી છે એટલે। તો અહીંયા બાળકો ત્રિકોણ, તો ચલો ત્રિકોણ આકારનું શું હોય છે, તો બાળકો અહીંયા આપણે ટોપી લીધી છે, શું લીધી છે, ટોપી લીધી છે, બર્થડે માં હોય છે ને બાળકો ટોપી, તેનો આકાર કેવો છે બાળકો, ત્રિકોણ છે ને ત્રિકોણ। ત્યાર પછી બાળકો જોકરી ટોપીનો આકાર પણ ત્રિકોણ હોય છે। ત્યાર પછી હેંગર, જે મમ્મી ઘરે કપડાં સૂકવે છે, જો કે દરેકના ઘરમાં હોય છે, હેંગરનો આકાર પણ ત્રિકોણ હોય છે એટલે કે ત્રિકોણ। અને અહીંયા આપણે ત્રિકોણ આકાર પણ જોઈ લઈએ કટિંગ કરેલો, ચલો બાળકો છે ને ત્રિકોણ, એને ત્રણ બાજુઓ પણ છે અને ત્રણ ખૂણા પણ છે એટલે કે ત્રિકોણ। તો ચલો ત્રણે રસવે ત્રિકોણ,
ત્રિકોણ ત્યાર પછી બાળકો ગોળ શું છે ગોળ આ કેવો આકાર છે બાળકો ગોળ તેને કોઈ બાજુ પણ નથી અને કોઈ ખૂણા પણ નથી તે કેવો છે ગોળ આ બધાને તો બાજુઓ અને ખૂણાઓ છે કોઈને ચાર છે કોઈને ત્રણ છે પરંતુ ગોળને કોઈ જ ખૂણા કે કોઈ જ બાજુ હોતી નથી તે ગોળ આકારમાં હોય છે એટલે કે સર્કલ તો બાળકો ગોળ આકારનું શું વસ્તુ હોય છે સુરત દાદા કેવા હોય છે બાળકો ગોળ આપણે પૃથ્વી કેવી છે ગોળ ટીચરની બિંદી કેવી છે ગોળ પછી ટીચરની બંગડીનો આકાર કેવો છે ગોળ એટલે આ બધી વસ્તુઓ કેવી છે બાળકો ગોળ ત્યાર પછી આપણી મમ્મી ઘરે રોટલી બનાવે છે એ રોટલીનો આકાર પણ કેવો હોય છે ગોળ એટલે કે ગોળ આકારની આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે ચોરસ આકારની ઓછી હોય છે પરંતુ ગોળ અને લંબચોરસ આકારની ઘણી બધી વસ્તુઓ હોય છે તો ચલો હવે આપણે ગોળ લખતા શીખીએ ગણેકાનો એકમાત્ર ગોળ તો ચોરસ સૌપ્રથમ ચોરસ તો તેને ચાર બાજુઓ સરખી છે ત્યાર પછી લંબચોરસ તો તેની લંબાઈ કરતા તેની પહોળાઈ લાંબી છે એટલે લંબચોરસ ત્યાર પછી ત્રિકોણ તેને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા છે એટલે ત્રિકોણ અને ગોળ તેને કોઈ બાજુ પણ નથી અને તે કોઈ ખૂણા પણ નથી તો બાળકો આજના વિડીયોમાં આપણે ફક્ત આકારો વિશે શીખ્યા અને આ આકારોને આપણે સામાન્ય જ્ઞાનમાં પણ શીખી ગયા છે અને ફરીથી આપણે રિપીટ કર્યા છે હવે પછીના વિડીયોમાં બાળકો આપણે આ આકારો પરથી ઘરની આજુબાજુની આપણી કોઈ પણ વસ્તુઓ છે એનો આકાર પૂછીશું અને તમારે એનો જવાબ આપવાનો છે કે ધજાનો આકાર કેવો છે રૂમાલનો આકાર કેવો છે સ્લેટનો આકાર કેવો છે એમ હવેના પછીના વિડીયોમાં આપણે પ્રશ્નોના જવાબ લખીશું અત્યારે ફક્ત તમારે આકારો શીખવાના છે